ભરૂચના ભોલા ઉદ્યોગનગરમાં દારૂની રેડ પાડવા ગયેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર બુટલેગરે હુમલો કરી કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરતા એક પોલીસ કર્મી ઘવાયો છે. એલસીબીએ બે લક્ઝરિયસ કારમાં ભરેલા દારૂના જથ્થા સાથે હુમલાખોર અને બુટલેગરની ધરપકડ કરી છે. રાજ્યમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો બેખોફ અને બેફામ દારૂનો વેપલો કરી રહ્યા છે. હાલ ગ્રામ પંચાયતોની છૂતરી વચ્ચે દારૂની રેલમછેલ અટકાવવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભોલાવ ઉદ્યોગનગરમાં દરોડા પાડ્યા હતા. રેડ પાડવા ગયેલી એલસીબીની ટીમ ઉપર કિમના બુટલેગર ડેવીએસ હરેશ કલારિયાએ સિયાસ કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પોલીસ જવાન દીપકભાઈને ઇજાઓ પહોંચી હતી. એલસીબીએ હુમલાખોર બુટલેગર ડીવીએસની ધરપકડ કરી બે લક્ઝરિયસ કાર સિયાઝ અને હ્યુન્ડાઇ એલેન્ટ્રા જેમાં રહેલ દારૂની 1044 બોટલો કિંમત રૂપિયા 1,09,000 સાથે કુલ 8,29,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂના જથ્થામાં ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ, યોગેશ ઉર્ફે ફકાટ મિસ્ત્રી, મનીષ ઇમરાનશાહ ઉર્ફે મરઘી દિવાન, વિરમલ ઉર્ફે વિમલ ગામિત સહિત અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયા છે. ભરૂચ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતોની ચૂંટણીના તાણે દારૂની રેલમછેલ કરવા બુટલેગરો બેબાકડા, બેફામ અને બેખોફ બન્યા છે, ત્યારે દારૂ મંગાવનાર લોકોની પણ ચૂંટણી તાણે તપાસ થવી જોઈએ. ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન કાયસ ઉર્ફે બોબડાને કોનું પીઠબળ અને છત્રછાયા મળી રહી છે, જેને લઈ તેને મોંઘી દાંત લક્ઝરિયસ કારોમાં લાખોના દારૂની હેરફેરનો વેપલો બેરોકટોક ચલાવી રહ્યા છે. પોલીસ ઉપર બુટલેગરોના હુમલાની ઘટના બાદ આ પણ એક તપાસનો વિષય બન્યો છે. એલસીબી દ્વારા પોલીસ ઉપર હુમલામાં અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.